दर्शक मित्रों અત્યારે હાલ આપ નિહાળી રહ્યા છો જેડએસ ટીવી, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ। આગળ વાત કરીએ તો પોલીસ વડા તરીકે દીપેન ભદણની નિમણૂક કરાયા પછી જયેશ પટેલની સામે પડેલી નિશા ગોંડલિયા નામની જામનગરની મહિલા ફરીથી સક્રિય બની છે અને જયેશ પટેલ તેમની સામે સાગરિકોને ખુલ્લા પાડવા તેમજ તેને લગતા જરૂરી પુરાવા આપવા માટે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચી હતી। जामनगर में जमीन माफिया जयेश पटेल प्रकरण में निशा गोंडलिया मैदान में आई है। निशा गोंडलिया जयेश पटेल साथ संकरायेला लोकोना नाम करवा एसपी कचेरी पहुंची थी, जेमा तेणे घणा राजकारणीओनी संडोवणी होवानो खुलासो कर्यो छे। महत्वनुं ए छे कि जामनगर में एसपी तरीके दीपेन भद्रनी नियुक्ति बाद आ मामलो वधु गरमायो छे। हाल में ज जमीन माफिया जयेश पटेल ने वधु बे ऑडियो क्लिप पण सामे आवी हती, जेमा जामनगर में चालती गेंग मुद्दे जयेश पटेले आक्षेप कर्यो छे। आ ऑडियो क्लिप में जयेश पटेले पोते डॉन बनवा न मांगतो होवानी वात करी हती, त्यारे आ समग्र प्रकरण में निशा गोंडलियाए करेला घटस्फोट थी आ समग्र मामलो वधु गरमाई गयो छे। पोलिस वडा तरीके दीपेन भद्रनी निमणूक कराया पछी जयेश पटेलनी सामे पड़ेली निशा गोंडलिया नामनी जामनगरनी ज महिला फरीथी सक्रिय बनी छे અને જયેશ પટેલ તેમજ તેના સાગરીતોને ખુલ્લા પાડવા તેમજ તેને લગતા જરૂરી પુરાવા આપવા માટે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચી હતી। આજરોજ પોલીસ વડા સાહેબને ત્યાં હું રજૂઆત માટે અને યોગ્ય તપાસ અંગે પોલીસને મદદરૂપ થવા માટે માહિતી આપવા માટે એસપી સાહેબ ભદ્રા સાહેબને ત્યાં કચેરી પર આવેલી છું। મહત્વનો મુદ્દો એ છે આજે મારે रजूआत करवानो अने मीडिया समक्ष बात करवानो कि कोई पण प्रकारे कोई भी लेडीज अन्याय मां सामे आवानो प्रयत्न करे एटले सौथी पहेला का तो जे मारा करेला हता एवी रीतना मन पड़े बदनाम करवा माटे मेसेज वायरल करवा अथवा तो अटकाववा माटे रेलीओ काढवी। क्या कारण थी सुभा जयेश पटेल अने यशपाल जाडेजाना કેટલા ગુનાઓ ઓન પેપર કોર્ટમાં મેં રજૂ કરીને સાબિતી આપી દીધી છે। 1-5 વર્ષની અંદર જૂનાગઢની જેલમાંથી છૂટા બાદ ઈ 8 ગુનાઓ ઓન પેપર છે, લૂંટ, ખંડણી, જમીન કોબાન, 307 જેવા ગુના, તો ઈ શું સાબિતી નથી કે એનો સાથીદાર છે, એની ટોળકી છે, એક ગેંગ છે? છતાંય જામીન મળી જાય છે, છતાંય માણસ ઝપટામાંથી ભાગી જાય છે, શું કામ? બસ હવે એક રાહ જોવાની છે, તો એ જ છે કે ન્યાય ક્યારે થાય છે, નકર પછી મારા જેવી ઘણી છોકરીઓને અગાઉ પણ જયેશે જ્યારે પીસ્યો રામેશ્વરમાં જયેશનો હતો અને 3 બહેનો એની જે એની વાઇફ છે ધૃતિ જે હવે એને વાઇફ કરી છેલ્લા થોડાક વર્ષો પહેલા પીસ્યો ચલાવીને જે કુટળખાનું ચલાવતો, હું ખુલ્લું કહું છું જયેશની ઓકાત એ જ હતી કે રામેશ્વરમાં પીસીઓ ચલાવી કુટણખાનું ચલાવતો, ઈ પીસીઓનો દલાલ એની ઓકાત ભૂલે છે, ઈ શું સમજે છે? રેલી કાઢવાથી, ઓડિયો ક્લિપ કાઢવાથી કોઈની હિંમત નથી તૂટવાની, ખરેખર ઈ ભાગેડું છે અને બીજાને પૂછે છે આ ક્યાંથી આવ્યું, ઓલું ક્યાંથી આવ્યું, નિશા પાસે કાર ક્યાંથી આવી, તું સામે આવે એટલે તને બધો હિસાબ બધા આપે, કોઈ ભાગી નથી ગયું જામનગરમાંથી, તું ભાગે છો અને ક્યાં ખૂણામાંથી બેસીને માણસ ઉપર બદનામ કરસ ને કાંઈ ક્યાંય નથી પહોંચી શકતા તો રેલીઓ કાઢો છો, શું કામ? કારણ દો મને જવાબ, હું જવાબ માંગુ છું ને, હું કહું છું કે મારું કઈ કઈ જગ્યાએ શોષણ થયું છે, હું કહીશ ક્યાં રાજકારણીએ વચ્ચે લઈ આવ્યા છે, ક્યાં રાજકારણીએ નોકરીના બાને બોલાવી છે, છોકરીઓને બોલાવવામાં આવે છે અને એનો ગેરઉપયોગ થાય છે, કાં તો બદનામીના કારણે છોકરી નથી બોલતી કઈ, કાં તો કોઈ લેડીઝ જરૂરિયાતને કારણે મજબૂરીમાં નથી બોલી શકતી, કાં તો એને ડરાવવા ધમકાવવામાં આવે છે, શું કામ? ગુનો છે એક લેડીઝ હોવો અને એનાથી મોટો ગુનો છે સાચી રજૂઆત કરવી? જો એ ગુનો હોતો હોય તો હું એ ગુનો કરું છું અને જયલાને અને એની એની સાથે જેટલા છે ને એને ખુલ્લું કહું છું, એનાથી થાય કરલે, આની પેલા મેં એકવાર કીધેલું જ હતું ને હજી કહું છું, નિશા ગોંડલિયા જામનગરમાં જ છે, એનાથી જે થાય એ કરી લે, જ્યાં બેસીને જે કરવું હોય, અને સૌથી વધારે જયેશ પટેલે પટેલ લોબીનું જ કરી નાખ્યું છે, પટેલ લોબી માટે નથી કરતો, પટેલ લોબી નું કરી નાખ્યું છે, એ પટેલ સમાજના આગેવાનોને સમજવું જોઈએ કે આ ખરેખર કલંકરૂપ છે જયલો પટેલ,
જે અત્યારે સમાજનું નામ લઈ અને સમાજને હાથો બનાવે છે, આવો ચીટર બે પૈસાનો જે પીસીઓનો દલાલ હતો ને હવે મોટી જગ્યાએ દલાલીમાં છે, ક્યાંથી આવી આટલી બધી મિલકત જેએસ પાસે, ક્યાંથી આવી જેલમાં છૂટેલા ભાગેલા માણસો પાસેથી આટલી કરોડોની મિલકત, એવું કયું કામ કર્યું, કઈ માર્કેટમાં મૂકી એના ઘરેથી વસ્તુ જયેશે? એટલો જવાબ હું જયેશાગર માંગુ છું ને, ખુલ્લો માંગુ છું, ક્યાંયથી સંતાઈને બેસીને નથી માંગતી. હવે એનાથી જે મેસેજ વાયરલ ફોટા જે કરવું હોય ને કરી દે, જવાબ હું આપીશ અને માંગીશ પણ કે કેટલાના સમાજના મોભી અગ્રણીઓ ભામાશા આ કાળા કામમાં સામેલ હતા ને હવે ક્યાં જઈને બેઠા છે, જવાબ હું આપીશ અને જવાબ હું લઈશ પણ જરૂર. જી સાહેબ, જી સાહેબ, અને મને આશા છે ભદ્ર સાહેબની જે કામગીરી છે એમના ઉપર, અગાઉ અપવાદ રૂપે જે જે પોલીસ અધિકારીઓની વાત હતી ક્રેટા છોડાવી છે, એ કેમ નથી બોલતું કોઈ? કેટલો ન્યાય મળે છે, કેટલી તપાસ થાય છે, શું સાચું સામે આવે છે, સાચું બોલવા માટે હું પેલા સામે જ હતી, હજી સામે જ છું, ભાગેડું નથી. કોઈ આપ સંડોવણીમાં સમાયેલા કોઈ લોકોના જે આપ નામ જે જાહેર કરવાની વાત કરો છો, તો નામ જાહેર કરો. જી ચોક્કસ, હું નામ જાહેર કરી દઈશ, ઈજ એસપી સાહેબને રજૂઆત માટે આવી છું અને નામ જાહેર કરવા બદલ જ આવી છું અને મદદરૂપ બનવા માટે આવી છું. મીડિયા મારફતે કે તો લોકોને પણ ખબર પડે છે. જી ચોક્કસ, હું ચોખ્ખું જ કહું છું ને કે જયેશે રાજકારણી સાથે મળી ને કઈ ઓફિસમાં બેસીને 15 કરોડનું વ્યાજ માફ કરાવેલું હતું એ તે રાજકારણી પણ જાણે છે. ચાલુ લગ્નમાં પૈસા કરોડો રૂપિયા પડાવવા એ ખુદ રાજકારણી જાણે છે, જયેશના માણસો જાણે છે, યશપાલ જાણે છે અને ઘણા બધા બિલ્ડરો પણ જાણે છે. એને ગેંગ નો કહેવાય તો શું કહેવાય? બેન, ઘણા સમય બાદ આપ ફરીથી પાછા રજૂઆત માટે આવ્યા છો, વચ્ચે આપ ગાયબ થઈ ગયા હતા, શું કારણ? ના, હું ક્યાંય ગાયબ નથી થઈ ને ક્યાંય ગાયબ નહીં થઈ. ઘણા સમય બાદ આપ ફરીથી આવ્યા છો આજે રજૂઆત. જી, કોર્ટમાં ટોટલી વસ્તુની તારીખો આલે છે, હું બધી તારીખોમાં હાઈકોર્ટમાં જાઉં છું, અહીંયાથી જામીન રિજેક્ટ થયા છે, માથી યશપાલને સ્ટે આપવામાં આવ્યો છે, હજી તે લડત ચાલુ જ છે ને મારી લડતમાં હું ક્યાંય પાછળ હટ નહીં કરું, એટલી રીતે હું લડું છું એક મહિલા તરીકે અને મને ભગવાન ઉપર ભરોસો છે, મારી હિંમત ઉપર મને ગર્વ છે. અને વિસ્તૃત આવેદન પત્ર આપી પોલીસને સમગ્ર પ્રકરણમાં સહકાર આપવાની રજૂઆત કરી છે. સાથોસાથ તેણે જયેશ પટેલ અને તેના મરત્યા કારનામાઓની સાથે સાથે તેના કેટલાક રાજકીય આકાઓની પણ મદદ હોવાનું જણાવ્યું છે અને જરૂર પડે તે અંગે પણ પોતે ખુલાસો કરશે તેવી રજૂઆત કરતા જામનગરના સ્થાનિક રાજકારણમાં પણ ભારે હડકંપ મચી ગયો છે. નિશા ગોંડલિયાએ જયેશ પટેલ અને તેના મરતિયાઓ સામે કાનૂની લડત શરૂ કરી છે અને અમુક કેસો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે તેણે જિલ્લા પોલીસ વડાને પાઠવેલા આવેદનપત્રમાં જયેશ પટેલ અને તેના સાગરીતોના કારસ્તાનોની માહિતી પૂરી પાડવા માટે પોતે તૈયાર છે અને જયેશ પટેલના કેટલાક રાજકીય અગ્રણીઓની પણ મદદ મળી રહી છે તેવા આક્ષેપો કરીને તેને પણ માહિતી જિલ્લા પોલીસ વડાને આપવાની વાત કરી છે. નવા એસપીની નિમણૂક પછી પોતાને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે આજે એસપી કચેરીનો સંપર્ક સાધ્યો છે, જેને લઈને જામનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નજીકના ભવિષ્યમાં જયેશ પટેલના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા પણ નવાજૂની કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર.